જૂનાગઢના ગિરનાર પર્વતના પગથિયાની તમામ જગ્યાએ શૌચાલયની સુવિધા આપવા રજૂઆત કરવામાં આવી હતી. જૂનાગઢના ગરબા ગિરનાર પર્વત પર માં અંબાજી બિરાજમાન છે તથા જ્યાં દત્તાત્રેયના પેસણા સેવા ડુંગર ઉપર યાત્રિકો સુવિધા વિહોણા છે. જૂનાગઢના ગરબા ગિરનાર ઉપર અનેક ધાર્મિક સ્થળો આવેલા છે. ત્યાંના ધાર્મિક સ્થળોના દર્શન કરવા મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે. ત્યારે આ યાત્રાળુઓને પગથિયા પર કોઈ પણ જાતની સુવિધા આપવામાં આવતી નથી. જે યાત્રાળુઓ અહીંયા ગિરનાર પર્વત પર આવે છે તેને શૌચાલય માટેની કોઈ સુવિધા જ નથી, તેમ નથી કોઈ બેસવા માટેની બાકડાની સુવિધા. ત્યારે યાત્રાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેને લઈ ગિરનાર અંબાજી મંદિરના મહંત મહાદેવ ગિરીએ આ બાબતે સુવિધા કરવા માંગણી કરી છે. જય ગિરનાર, ઓમ નમો નારાયણ. ગિરનારની ઘણી બધી યોજનાઓ છે, પણ ખરેખર ગિરનાર ઉપર આવનાર યાત્રિકોને એટલી બધી મુશ્કેલી છે કે ગિરનાર ભવના તળેટી લઈને ગુરુ શિખર સુધી યાત્રિક જો કોઈ થાકી જાય તો બેસવા માટે એક પણ બેન્ચની વ્યવસ્થા નથી. તે ખરેખર સરકારે અથવા તો જે તે જવાબદારી યોજનાઓ છે, જેમ યાત્રાધામ વિકાસ બોર્ડ છે, ગિરનાર ઓથોરિટી બોર્ડ છે, એ કરવી જોઈએ. એક પણ બેન્ચ નથી. કુદરતી આજે જ જવા માટે લેટ્રિન કે બાથરૂમની જે ભવનાથથી લઈને ગુરુ શિખર સુધી એક પણ વ્યવસ્થા નથી. પાણીના ટાંકાની પણ વ્યવસ્થા નથી. તો ખરેખર પાણી એક બહુ મોટો અને પાયાનો પ્રશ્ન છે. તો પાણીની વ્યવસ્થા ખરેખર જલ્દીથી જલ્દી થાય, કારણ કે અત્યારે તો શિયાળો છે, પણ આવનાર સમય હમણાં ઉનાળો આવશે. યાત્રિકને આવવા ખૂબ જ મોટી મુશ્કેલી છે. એટલે પાણી, બેસવા માટેની બેન્ચ અને લેટ્રિન બાથરૂમ, આ ત્રણ વ્યવસ્થા પાયાની મહત્ત્વની વ્યવસ્થા છે. તો સરકારશ્રીને એક મારી વિનંતી છે કે જલ્દીથી જલ્દી આ યોજનાઓ શરૂ થાય. અને આ વાતની સરકારશ્રીને ખબર જ છે, પણ આને ખરેખર કોઈ પગલાં લેવામાં આવતા નથી. તો આ પગલાં જલ્દી લેવા આવે. અને ચોથું, ગિરનાર ઉપર એટલું બધું પ્લાસ્ટિક છે કે એની કોઈ સીમા નથી. મંદિરોની આજુબાજુમાં પાણીની બોટલો, પાણીના પાઉચ, બિસ્કીટના પાઉચ, વેફર્સના, અને આ પ્લાસ્ટિકથી પર્યાવરણને, પ્રકૃતિને એટલી બધી નુકસાન છે. તો એના માટેની કોઈ પણ વ્યવસ્થા સરકારશ્રીએ કરવી જોઈએ. અને આની માટે વ્યવસ્થા થાય તો જ આ પ્રદૂષણથી આપણે મુક્ત થઈશું. સ્વચ્છ ભારતની જે યોજના સરકારની છે એ ખરેખર સાકાર રૂપે ગિરનાર ઉપર નથી. તો એને જલ્દી જલ્દી આ સાકાર થાય અને આ ગિરનાર સ્વચ્છ રહે, પવિત્ર રહે. અને દરેક ભારતીયોની, આવનાર યાત્રિકોની પણ અમારી નમ્ર વિનંતી છે કે ગિરનાર ઉપર આવો ત્યારે પ્લાસ્ટિક લઈને ન આવો. આને ઉપર આવો અને પ્લાસ્ટિકની તમારે યુઝ કરવો પડે તે, અને જ્યાં પણ કચરા પેટી હોય ત્યાં નાખો અને ગિરનારને સ્વચ્છ રાખો અને પવિત્ર રાખો. રોપવેની કામગીરી તો અત્યારે શરૂ છે. હવે અત્યારે તો ખરેખર આવનાર યાત્રિકો ક્યાં બેસશે, ક્યાં ઉઠશે, એ સરકારની યોજનામાં હશે જ, પણ હાલ તો એમાં કાંઈ એવું દેખાતું નથી કે ક્યાં શું કરશે એમ. કારણ કે આ મોટો પ્રશ્ન જગ્યાનો છે. જગ્યા ખૂબ ઓછી છે, છતાં ફાળવેલી છે. હવે ક્યાં બને એ આવનારો સમય બતાવશે.